दिवाळी निमित्ते बजारमां मीठाईनी वानगीओ आकर्षणनुं केन्द्र बनी छे। सुगर फ्री ड्रायफ्रूट्स अने मावानी मीठाईओनी मांग वधी छे। दिवाळीना तहेवारो शरू थता लोको मीठाईनी दुकानोमां उमटी पड्या छे। दिवाळीना तहेवारने लईने मीठाईओनी वधु मांग रहेती होय छे। વધુ માહિતી મેળવે સંવાદદાતા માનુ પાસેથી। માનુ, જે રીતે દિવાળીનો તહેવાર નજીક છે, હવે દિવાળી નિમિત્તે બજારમાં વિવિધ પ્રકારની મીઠાઈઓની વાનગીઓ પણ જોવા મળી રહી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે। શું વિગત મળી રહી છે? દિવાળીના તહેવારોની આજથી વિધિવત શરૂઆત થઈ છે, કારણ કે વાઘ પારસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે। વડોદરા શહેરમાં જો વાત કરીએ તો દિવાળી માટે મીઠાઈઓની જે પહેલા જો વાત કરીએ તો દિવાળી માટે મીઠાઈઓની જે વિવિધ વેરાયટીઓ છે એ બજારમાં મુકાઈ છે। આપણે જોઈ રહ્યા છો કે ટ્રેન્ડ ખાસ કરીને છે એ પેકિંગ કરેલું, એટલે કે ગિફ્ટ આપી શકાય એવી આકર્ષક જે ગિફ્ટના જે પાઉચ છે તૈયાર કરવામાં આવ્યા છે। ખાસ કરીને લોકોનો હવે ટ્રેન્ડ બદલાયો છે અને જે ભેટ સ્વરૂપે આપવા માટે જે રીતે માવાની આઇટમો અથવા તો કાજુ બદામ કે એ પ્રકારની આઇટમો આપતા હોય છે, અલગ પ્રકારની વેરાયટી છે મીઠાઈની અહીંયા જોવા મળી રહી છે। ખાસ કરીને વિવિધ પ્રકારના નાના નાના પરંતુ અનેક પ્રકારની મીઠાઈ અંદર આવી શકે એવા પણ આજે ગિફ્ટના પાઉચ છે બનાવવામાં આવ્યા છે। ખૂબ જ આકર્ષક રીતે વડોદરા શહેરના બજારની અંદર વિવિધ પ્રકારના પેકેટ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો અહીંયા મીઠાઈમાં માવાની મીઠાઈ અને જે કહી શકાય કે ઓછી ખાંડ હોય એવા પ્રકારની મીઠાઈ છે એનું વધારે ચલણ છે। વિવિધ અનેક પ્રકારની વેરાયટીઓ છે અહીંયા બજારમાં જોવા મળી રહી છે। જે રીતે સગા સંબંધીઓને આપવા માટે, ઓફિસથી ગિફ્ટ આપવા માટે અનેક પ્રકારના જે વિવિધ શુભેચ્છા રૂપે આપવા માટેની તૈયારી પણ કરવામાં આવી છે, એટલે વડોદરાના બજારમાં અનેક પ્રકારની મીઠાઈ છે અહીંયા જોવા મળી રહી છે। અને ખાસ કરીને વેપારી સાથે પણ વાત કરું, કયા પ્રકારની તૈયારી છે સાહેબ? દિવાળીના દિવસો આજથી શરૂ થયા છે, શું કહો છો, કેવા પ્રકારની તૈયારી છે મીઠાઈમાં, ખાસ કરીને કેવી ડિમાન્ડ છે, કયા પ્રકારની માંગ? મીઠાઈમાં આ વખતે ડ્રાયફ્રૂટની મીઠાઈમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે। ગિફ્ટિંગમાં પણ ડ્રાયફ્રૂટની સ્વીટ્સ છે, ડ્રાયફ્રૂટના બોક્સિસ છે, હેમ્પર્સ છે, એમાં વધારે ક્રેઝ છે આ વખતે। ખાસ કરીને કોરોના પછી લોકો અવેર બન્યા છે આરોગ્યને લઈને, તો એ પ્રમાણે કયા પ્રકારની મીઠાઈની ડિમાન્ડ? કોરોના પછી લોકોમાં ઘણી અવેરનેસ આવી છે, લોકોને એટલીસ્ટ હવે એટલી ખબર પડતી થઈ છે કે ભાઈ સસ્તું એ સારું નથી, એટલીસ્ટ સારી કિંમત વાળું જે બજારમાં સ્ટાન્ડર્ડ જગ્યાએથી તમે લો, અમે લોકો 12 મહિના તમને જવાબ આપવા માટે બેસેલા છે। તહેવારોમાં જોવાય છે કે ઘણા બધા તંબુઓ નાખીને મીઠાઈઓ વેચતા હોય છે, જે 15-20 દિવસનો ધંધો કરી નીકળી જતા હોય છે। એ લોકો કોઈ જવાબદારી છે નહીં, એ લોકો પાસે નથી હોતા ફૂડ લાયસન્સ, નથી કોઈ સરકારી બીજા કોઈ રજીસ્ટ્રેશન હોતા, ને એવા લોકો ધંધા કરતા હોય છે, તો એવા લોકો જોડે પોતાની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ એ વસ્તુઓ ના ખરીદો, સારી સ્ટાન્ડર્ડ જગ્યાથી વસ્તુ લો, સારા ભાવવાળી વસ્તુ લો, તો તમને તમારી પણ હેલ્થ સચવાશે। સારા ભાવવાળી વસ્તુ લો, સ્ટાન્ડર્ડ વસ્તુ લો, સ્ટાન્ડર્ડ દુકાનથી વસ્તુ લો। ગ્રાહકો પણ છે અહીંયા ખરીદી કરી રહ્યા છે મીઠાઈની, ખાસ કરીને, અને એમની સાથે પણ વાત કરું। સર, ખરીદી કરવા આવ્યો છો મીઠાઈ, કયા પ્રકારની મીઠાઈ લઈ રહ્યા છો? આરોગ્યની દ્રષ્ટિએ પણ, પરિવારની દ્રષ્ટિએ પણ, ગિફ્ટ આપવા માટે પણ કઈ પસંદગી કરી? એટલે ડ્રાયફ્રૂટ વાળી અને જે વરખ વગરની હોય એ રીતની અમે સિલેક્ટ કરી રહ્યા છે, અને ચાકીને જોઈ લઈએ છીએ કે જે વ્યવસ્થિત હોય અને શરીર માટે વધારે સારી રહેતી હોય એ રીતની દેખાતી હોય એ રીતની લઈએ છીએ। ગ્રાહકો પણ અવેર છે, કારણ કે સારી મીઠાઈ અને ગુણવત્તાવાળી મીઠાઈ ખરીદવામાં આવે, મિત્રો સગા સંબંધી કે પરિવારજનો જે મીઠાઈ દિવાળીના તહેવારમાં ખાવાના છે, દિવાળીની ઉજવણી કરવાની છે, ત્યારે લોકો આરોગ્યને લઈને પણ કોન્શિયસ બન્યા છે અને સારી મીઠાઈ, ભલે થોડી મોંઘી મીઠાઈ હોય પરંતુ ક્વોલિટીમાં સારી મીઠાઈનો આગ્રહ લોકો રાખી રહ્યા છે, અને એ પ્રમાણે વડોદરા શહેરની ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે। જી દીપિકા જી, આભાર માનું વિગત સાથે જોડાવા બદલ।